ગણપતિ બાપ્પાનું વિસર્જન ત્યારબાદ વલસાડના નનકવાડા ગામની વાંકી નદી કિનારે પાર્ક કરેલા બે ડીજેના ટેમ્પામાંથી કોઈ અજાણ્યા ચોરે ટેમ્પામાંથી એમ્પ્લીફાયર સહિતના 2 લાખથી વધુની સામાનની ચોરી કરતા ડીજે સંચાલકે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. ત્યારે અનંત ચૌદશના દિવસે ગણેશ વિસર્જન કર્યા બાદ વલસાડ શહેર નજીકના નનકવાડા ગામે રહેતા ડીજે સંચાલક કેતનભાઈ નાયકાએ પોતાનું ડીજે ફિટ કર્યું ત્યારે ટેમ્પો નંબર GJ15UU0507ને નનકવાડા ગામના સિવિલ રોડ પર આવેલ વાંકી નદી કિનારે રસ્તાની બાજુમાં ડીજે પર તાળપત્રી બાંધી ટેમ્પાને પાર્ક કર્યો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે રાત્રિના સમયે ટેમ્પા પર ચઢી તાળપત્રી કાપી 2 ટેમ્પોમાંથી એમ્પ્લીફાયર સહિતના અન્ય જરૂરી ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ સામાન મળી 2 લાખથી વધુની ચોરી કરી ગયા હતા, જે અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. હું વાંકી નદી આગળ ટેમ્પો પાર્ક કરેલો હતો અમારા ડીજેનો, અને ડીજેમાંથી સવારે જોયું તો ડીજેમાંથી 2 એમ્પ્લીફાયર, ક્રોસર, મિક્સર, સ્ટેબિલાઇઝર વગેરે અન્ય સામાન પણ ચોરી થયેલ છે. અમને એવું લાગતું છે કે કોઈ જાણકાર વ્યક્તિ જ કોઈ વિષમ ચોરી ગયેલું છે, અને તેની જાણ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે, અને કોઈ જો લીધેલો હોય તો પછી તે પ્રમાણે પછી કાર્યવાહી કરશે. માલ આશરે 1.70 જેવું છે. એ અમે છે ને 12 વાગ્યા તો બધા જાગતા જ હતા. 12 વાગ્યા પછીની ઘટના છે. એ ઘટના છે ને વાંકી નદી પુલ છે ને એના પાસે ટેમ્પો મોકલો હતો. ત્યાં ઘર પાસેથી જ 12 વાગ્યા પછીથી સામાન ચોરેલ છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.